મોરબી શહેરમાં નીતિ નિયમો વગરના અને બાંધકામની મંજૂરી વગરના 8-10 માળના એપાર્ટમેન્ટ બની રહ્યા છે, જેમાં જરૂર પડતા વીજ પાવર માટે મોરબી શહેર વીજતંત્ર ટીસી ખોદીને વીજ પુરવઠો પૂરો પાડે છે. પણ આ ટીસી રોડની સમાંતર ખોદવા જોઈને પણ રોડ આડા ખોટે છે, તેથી રોડની અવર જવર બંધ થઈ જાય છે અને રોડનો વિકાસ રૂંધાઈ જાય છે. તેને કારણે ભૂમાફિયાઓને ઘી કેળા જેવું થઈને રહે છે, કેમ કે એક રોડ ઉપર આડું ટીસું ઊભું કરવામાં આવતા તેની પાછળ કાચા પાકા મકાનો ઓળી બની ગઈ છે અને રોડની સંપૂર્ણ અવર જવર બંધ થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું છે. મોરબી શહેરમાં સિંચાઈ વિભાગની નાની કેના રોડ ઉપર મોટાભાગની ટીસી રોડમાં આડાખાડા ખોદવામાં આવ્યા છે, તેથી રોડનો વિકાસ રૂંધાઈ ગયો છે. તે ટીસી દૂર કરવા બાબતે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક એન્જિનિયર વીજ તંત્રને 10 જેટલા પત્રો લખ્યા છે અને કેનાલ રોડ ઉપર આડા ખોડેલા ટીસી હટાવવા જણાવ્યું છે, પરંતુ વીજ તંત્ર કોઈ પ્રત્યુત્તર પઠાવ્યો નથી તેવું જાણવા મળ્યું છે. જ્યારે એક જ શેરીની બનેલી એક સોસાયટીમાં સામસામે 20 જેટલા 8-9 માળના એપાર્ટમેન્ટ છે, તેને દરેક આડી શેરીમાં 2 આડા ટીસી ઊભા કરી દીધા છે, જેથી તે રોડમાંથી અવરજવર ન થઈ શકે. જ્યારે લાતી પ્લોટમાં એક રોડમાં ટીસી આડો ખાડી દેતા તેની પાછળના રોડ ઉપર રહેઠાણક કાચા મકાનો પાકા મકાનો બની ગયા છે અને રોડની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, ત્યારે વીજતંત્ર આવા ટીસી ખોદવા માટે કોઈની મંજૂરી લેતા નથી અને જો ટીસી ખસેડવાનું કહેવામાં આવે તો તેના પૈસા ભરવાનું કહે છે. તો આને તો ક્યાંક ન્યાય છે કે પછી મનમાની કરીને રોડ બંધ કરી દેવાના નિયમો જળ છે. વીજતંત્રના સ્થાનિક અધિકારીઓની મનમાનીનો તેવો સવાલ ઉભો થયો છે અને લોકો વીજતંત્રની આવી કામગીરી બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે. શ્રીકાંત પટેલ, મોરબી.